આજે આપણે સપ્લિમેન્ટરી રીડ 1 જોઈશું, ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. ફ્રેન્ડ્સ, સપ્લિમેન્ટરી રીડરમાંથી તમને સમરી પણ પૂછાય છે અને સાથે સાથે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર પણ લખવાના રહે છે, એટલે સપ્લિમેન્ટરી રીડ સમજવા જરૂરી છે. તો પાઠનું નામ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, કે પક્ષીઓના માણસ. ભારતના પક્ષીઓના માણસ કોણ? તો તમે જાણતા જ હશો, ડૉક્ટર સલીમ અલી. એમણે પોતાની પૂરી લાઈફ પક્ષીઓનો જ અભ્યાસ કર્યો. તો જોઈએ, દેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ અસ વેધર ઇટ ઇઝ અ સિટી ઓર અ વિલેજ, કે આપણી આજુબાજુ ઘણા બધા પક્ષીઓ હોય છે, પછી એ શહેર હોય કે ગામ હોય. તમે જાણો છો, પક્ષીઓ આપણને જોવા મળે. મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ, આપણામાંથી દરેકને રંગબેરંગી પક્ષીઓ જોવા ગમે જ છે. હાવેવર, દેર વોઝ અ મેન હુ વોઝ સો ઇન્વોલ્વડ ઇન ધેટ સ્ટડી દેટ હી વોઝ નિકનેમ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. દેર વોઝ અ મેન, કે એક માણસ હતો, હુ વોઝ સો ઇન્વોલ્વડ, એ એટલો બધો ઇન્વોલ્વડ એટલે ઓતપ્રોત થઈ ગયેલો, ઇન ધેર સ્ટડી, પક્ષીઓના અભ્યાસમાં. કે એક માણસ હતો, એ પક્ષીઓના અભ્યાસમાં એટલો બધો ઓતપ્રોત થઈ ગયો, દેટ હી વોઝ નિકનેમ. નિકનેમ એટલે હુલામણું નામ, કે એનું હુલામણું નામ શું પડી ગયું? ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. ધ નેમ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી ઇઝ સિનોનિમસ વિથ બર્ડ. સિનોનિમસ એટલે સમાનાર્થી, કે સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી એ પક્ષીઓનું સમાનાર્થી છે. મતલબ પક્ષી એટલે સલીમ અલી અને સલીમ અલી એટલે પક્ષી. એ એટલા બધા એમાં ઓતપ્રોત થઈ ગયા કે એમને હુલામણું નામ આપી દીધું, બર્ડમેન ઓફ ઇન્ડિયા. હી મેઇડ બર્ડ્સ અ સિરિયસ પર્સ્યુટ. પર્સ્યુટ એટલે વ્યવસાય. એમણે પક્ષીઓના અભ્યાસને એક ગંભીર વ્યવસાય બનાવ્યો. વેન ઇટ યુઝ ટુ બી મિયર ફન ફોર ધ મોસ્ટ, કે બાકીનાઓ માટે પક્ષીઓ જોવા કે પક્ષીઓનો અભ્યાસ એ સમય પસાર કરવાનું વાત હોઈ શકે અથવા એક મોજ મજાનું વાત હોઈ શકે, પણ સલીમ અલી માટે એ સમય પસાર કરવાનું કે મોજ મજા માટેનું એમણે એને ગંભીર વ્યવસાય તરીકે અપનાવ્યો. ઓર્ફન એટ અ વેરી યંગ એજ. ઓર્ફન એટલે અનાથ, મતલબ જેના મમ્મી પપ્પા નહીં હોય. સલીમ અલી વોઝ બ્રોટઅપ બાય હિઝ મેટર્નલ અંકલ, કે ખૂબ જ નાની ઉંમરે અનાથ થઈ જવાને કારણે એના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા. તો સલીમ અલીનો ઉછેર એમના મામા દ્વારા કરવામાં, મેટર્નલ એટલે મામા દ્વારા. એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગીવન એન એક્સપેન્સિવ એરગન, કે જ્યારે સલીમ અલી બાળક હતા ત્યારે એમને એક એરગન આપવામાં આવી, એઝ અ પ્રેઝન્ટ, ભેટ તરીકે. એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ ઇન શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ, અને એક ગન વડે એ આખો દિવસ ઘરની આજુબાજુ જે ચકલીઓ દેખાય એને મારી નાખતા, શૂટિંગ કરતા. વન ડે હી નોટિસ ધેટ વન ઓફ ધ સ્પેરોઝ હી હેડ શોટ હેડ અ યલો થ્રેટ. એકવાર એમણે જોયું કે જે ચકલીને એમણે શૂટ કરી એનું ગળું પીળા રંગનું હતું. હી કુડન્ટ હોલ્ડ હિઝ ક્યુરિયોસિટી એન્ડ એપ્રોચ હિઝ અંકલ. હી કુડન્ટ હોલ્ડ, હોલ્ડ મીન્સ અટકાવવું, રોકી શકવું. એ પોતાની જિજ્ઞાસા રોકી ન શક્યા. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા, એન્ડ એપ્રોચ્ડ, અને એ પહોંચ્યા હિઝ અંકલ. કોની પાસે પહોંચી ગયા? એમના કાકા પાસે. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ, એમના કાકા પણ ક્લુલેસ. ક્લુલેસ એટલે એમને કોઈ આઈડિયા નહોતી કે ચકલીનું ગળું પીળું શા માટે છે. ટુક હિમ ટુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એટલે એ એમને ક્યાં લઈ ગયા? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પણ લઈ ગયા, ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર, કે જેથી એનો જવાબ મળી શકે. દેર ધ ઓનરરી સેક્રેટરી ડબલ્યુ એસ મિલિયર ટોલ્ડ હિમ દેટ ધ બર્ડ વોઝ યલો થ્રોએટેડ સ્પેરો. ત્યાં જે સેક્રેટરી હતો ડબલ્યુ એસ મિલિયર્ડ, એણે એમને કહ્યું કે એ પક્ષી પીળા ગળાવાળી ચકલી છે, મતલબ એનું ગળું જ પીળું હોય છે. મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોઝ, અને મિલિયર્ડે એમને જુદી જુદી ચકલીઓની જાત વિશે પણ જણાવ્યું. દેટ ડે સલીમ ડિસાઇડેડ દેટ હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, અને એ દિવસે સલીમ અલીએ નક્કી કર્યું
કે શું બનશે? ઓર્નિથોલોજિસ્ટ. ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીશાસ્ત્રી બનશે. ઓર્નિથોલોજિસ્ટ મીન્સ અ પર્સન હુ સ્ટડીઝ બર્ડ્સ, કે જે પક્ષીઓનો અભ્યાસ કરે છે. નો વન વુડ હેવ ઇમેજિન ધેટ ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર. કોઈ એવી કલ્પના નહોતી કરી કે એક પક્ષીઓને મારનારો શું બની જશે? પક્ષી પ્રેમી બની જશે. એન્ડ નેચર કન્ઝર્વેટર. કન્ઝર્વેટર એટલે સાચવણી કરનાર. કન્ઝર્વેટર એટલે જે અગત્યની વસ્તુઓની સાચવણી કરે, સંગ્રહ કરનાર બની જશે એવું કોઈએ, સાચવનાર બની જશે એવું કોઈ વિચાર્યું નહોતું. ઇન્ક્લિનેશન એન્ડ ચોઇસ ઓફ અ નોવેલ કેરિયર ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ. ઇન્ક્લિનેશન, ઇન્ક્લિનેશન મીન્સ તીવ્ર ઈચ્છા, અને એક નવી જ કારકિર્દી. એમણે જે કારકિર્દી પક્ષી પસંદ કરી હતી એ શું હતી? તો પક્ષીઓનો અભ્યાસ કરવાની. ફ્રેન્ડ્સ, કોઈ એન્જિનિયર બને, ડૉક્ટર બને, બધું બને, પણ કોઈ પક્ષીઓનો અભ્યાસ કરી અને એમાં આગળ વધે તો એને કઈ જોબ મળે? એક કેરિયરનો પ્રશ્ન થઈ જાય. તો એમની જે કારકિર્દી હતી એક નવી જ હતી. પરિણામે સલીમ અલીની લાઈફ ખૂબ જ મુસીબતોથી ઘેરાઈ ગઈ, કારણ કે જોબ મળતી નહોતી. ને એમની તીવ્ર ઈચ્છા શું હતી? કે એમણે પક્ષીશાસ્ત્રી જ બનવું છે. આગળ જોઈએ. એઝ અ યંગ મેન સલીમ હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. હવે એક નવી જ કારકિર્દી પસંદ કરવાને કારણે સલીમ અલીએ ઘણા બધા અનએમ્પ્લોયમેન્ટ, બેકાર રહેવું પડ્યું. ઘણા બધા વર્ષો સુધી બેકાર રહેવું મળ્યું. હી મૂવ ટુ બર્મા ટુ લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ એન્ડ ટિમ્બર બિઝનેસ. એટલે બર્માં એમના ફેમિલીનો ઇમારતી લાકડાઓનો વ્યવસાય ચાલતો હતો, ત્યાં એ ગયા એની લુક આફ્ટર, એની સંભાળ રાખવા. ઇટ વોઝ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ ફોર ધ નેચરલિસ્ટ. અને એ અનુભવ એ પ્રકૃતિ પ્રેમી માટે ખૂબ જ રિવોર્ડિંગ, મતલબ ફાયદાકારક રહ્યો. કેમ ફાયદાકારક રહ્યો? એઝ ધેર વર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ બર્મા. કારણ કે એમને બર્માના જંગલોમાં ફરવાની ઘણી બધી અમૂલ્ય તકો મળી. હાઉ વિલ સલીમ અલી રિલેટ હિઝ ઇન્ટરેસ્ટ એન્ડ કેરિયર. આપણે જોઈએ સલીમ અલીએ કેવું એમનો ઇન્ટરેસ્ટ અને કેરિયરને આગળ વધાવ્યું. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ત્યારબાદ એ બર્માથી ભારત આવ્યા અને એમણે પક્ષીશાસ્ત્રી તરીકે ભારતના ઝુઓલોજિકલ સર્વેમાં એપ્લાય કર્યું. બટ વોઝ રિજેક્ટેડ. પણ એમને કોઈ સિલેક્ટ ન કર્યા, કારણ કે સિન્સ એટલે કારણ કે હી ડીડ નોટ હેવ એમએસસી ઓર પીએચડી ડિગ્રી. કારણ કે એમની પાસે એમએસસી કે પીએચડીની ડિગ્રી નહોતી. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર. એટલે એમણે નક્કી કર્યું કે આગળ અભ્યાસ કરશે. ટુ એક્વાયર એલિજિબિલિટી. એલિજિબિલિટી એટલે લાયકાત. હવે પહેલાં ઝુઓલોજિકલ સર્વે એમને નોકરી ન આપી. શા કારણે? કારણ કે એમની પાસે પીએચડી કે એમએસસી નહોતું. એટલે એમણે નક્કી કર્યું કે આગળ ભણશે લાયકાત મેળવવા માટે. સની લાયકાત ફોર ધ જોબ. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેઇન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. એટલે સલીમ ક્યાં ગયા? જર્મની ગયા અને પ્રોફેસર સ્ટ્રેસમેનના અંડરમાં એમણે શું કર્યું? ટ્રેનિંગ લીધી. એન એક્નોલેજ ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. એ કોણ હતા? તો બર્લિનના એક જાણીતા ઓર્નિથોલોજિસ્ટ હતા, પક્ષીશાસ્ત્રી હતા બર્લિનમાં. હાવેવર વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, પણ જ્યારે ભારત આવ્યા ત્યારે એમણે જોયું કે દેર વર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન હિઝ પ્રોફેશન. કે એમના વ્યવસાયમાં ભાગ્યે જ કોઈ તક હતી. અનધર મેન વુડ હેવ ગીવન અપ ઇન ડિસગસ્ટ. હવે એમની જગ્યાએ બીજું કોઈ માણસ હોય તો કદાચ નિરાશ થઈને એ વ્યવસાય જ છોડી દે. કદાચ એમની જગ્યાએ બીજું કોઈ હોય તો એ છોડી દે. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. એટલે એમણે નક્કી કર્યું કે જાતે જ તક ઊભી કરશે. હી વેન્ટ ટુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી.
એ બીએનએચએસમાં ગયા એન્ડ ઓફર્ડ હિઝ ફ્રી સર્વિસ ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિથોલોજીકલ સર્વે. અને ત્યાં જઈને એમણે કહ્યું કે ફ્રી સેવા આપવા માંગે છે. શાના માટે? તો એ પ્રાદેશિક પક્ષીઓનો અભ્યાસ કરશે અને એના વિશે લખશે, અને એના માટે એમને કોઈ પૈસા જોઈતા નથી. મતલબ એમને તક નહીં મળી નોકરીની, તેમણે જાતે ઊભી કરી ફ્રી સેવા આપવાની. સૈયદ સલીમ સલીમ કહે છે, ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી, કે જીવનમાં ભાગ્યે જ કોઈકને, સેલ્ડમ એટલે ભાગ્યે જ, તક મળતી હોય છે ટુ ડૂ વોટ વન વોન્ટ્સ ટુ ડૂ, કે વ્યક્તિ જે કરવા ઈચ્છતો હોય એ કરવાની તક એને એના જીવનમાં ભાગ્યે જ મળે છે. આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ, હું માનું છું કે શ્રેષ્ઠ પરિણામ ક્યારે મળે, વેન યુ ડૂ સમથિંગ, કે જ્યારે કંઈક તમે કરો વર્થ વાઇલ, જે યોગ્ય હોય, એન્ડ વિચ યુ એન્જોય, અને જેમાં તમને આનંદ આવતો હોય કરવામાં, વિધાઉટ મોટિવેશન ઓફ મટીરિયલ રિવોર્ડ, કે તમે ભૌતિક પૈસાની કે કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વિના તમને ગમતું કાર્ય ખૂબ જ યોગ્ય રીતે કરો તો એનું પરિણામ સારું આવે જ છે, એવું સલીમ અલી માને છે. ઇટ વોઝ હિઝ સિન્સિયરિટી દેટ વોન હિમ મેની એવોર્ડ્સ, અને એમની કામની સિન્સિયરિટીને કારણે એમને ઘણા એવોર્ડ્સ મળ્યા અને મેડલ્સ મળ્યા ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી વિશ્વમાંથી, ઇન્ક્લુડિંગ પદ્મશ્રી એન્ડ પદ્મવિભૂષણ. એમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણનો પણ એવોર્ડ મળ્યો. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર. સલીમ અલી એક સાચા પ્રકૃતિ પ્રેમી હતા, એન્ડ હિઝ લવ ફોર વાઇલ્ડ લાઈફ એક્સપ્રેસ્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી. અને એમનો જે પ્રકૃતિ માટેનો પ્રેમ છે એ એમના બુક, એમની આત્મકથામાં જોવા મળે છે. એમની આત્મકથાનું નામ છે ધ ફોલ ઓફ સ્પેરો, વેર હી કોલ્સ ધ વાઇલ્ડ લાઈફ અ કેપિટલ, જ્યાં એમણે વન્ય જીવનને મુખ્ય ગણાવ્યું છે, એન એસેટ, મૂલ્યવાન ગણાવ્યું છે. એન્ડ સેઝ, અને કહે છે, ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝડ, કે મેં જ્યારે આ સર્વે કર્યો ત્યારે જે મને ઇન્ટરેસ્ટ હતો એને જ મુખ્ય રાખ્યો, વાય લિવિંગ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ, અને એને સંપૂર્ણ રાખ્યું. This is how I interpret wildlife conservation. અને આ જ રીતે વન્ય પ્રાણીઓનું જીવન સાચવવું જોઈએ એમ હું માનું છું. એન્ડ બિલીવ દેટ, અને માનીશ કે ફ્યુચર જનરેશન શુડ એન્જોય ધ સેમ ફન, કે આવનારી પેઢી પણ એટલી જ મજા વન્ય પ્રાણીઓને સાચવવામાં લે જેટલી મેં લીધી. ધ બર્ડમેન ઇઝ સર્વાઈવડ બાય હિઝ બુક, અને એ પક્ષી પ્રેમી આજે પણ આપણી વચ્ચે હયાત છે. શાના દ્વારા? એની ચોપડીઓ દ્વારા. દેટ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ ટુ એન્જોય, કે જે એક નાનકડું ગ્રુપ એન્જોય કરે છે, એન્ડ એન્ડેવર, અને પ્રયત્ન કરે છે ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ, વન્ય પ્રાણીઓને બચાવવાનું. ડૉક્ટર અલી ઇઝ નો મોર. ડૉક્ટર અલી આજે હયાત નથી, બટ હિઝ લીગસી, પણ એમની સંપત્તિ, એમના દસ્તાવેજો આજે પણ હયાત છે. તો લેટેસ્ટ પ્લેયર ટ્રીબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ. તો આપણે આપણી આજુબાજુના પક્ષીઓને ઓળખીને એમને શ્રદ્ધાંજલિ આપીએ. ફ્રેન્ડ્સ, હવે અહીંયા બાજુમાં તમને બુકમાં ચિત્રો આપેલા છે, પણ એનું આપણે જરૂરી નથી, આપણા આટલા જ યુનિટમાંથી આપણને સમરી પૂછાશે.